નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી મનપસંદ ચેનલ. જી હા દોસ્તો, રાઈટ આન્સર ની અંદર નવોદય પ્રવેશ પરીક્ષાની આપણે જોર જોરથી તૈયારી કરી રહ્યા છીએ. વિભાગ 2 એટલે કે અંક ગણિતના આપણે ક્રમશઃ વિડીયો જોતા જોતા દોસ્તો આજે 13મો વિડીયો આવી ગયા છે. ખબર બી નથી પડતી કે આપણે કેટલું સરળતાથી અને કેટલું ઇઝીલી, તમે જો આ બધા વિડીયો શાંતિથી જોતા જશો તો કોઈની તાકાત નથી કે તમને નવોદયમાં નપાસ કરી શકે. દોસ્તો, મેરિટ સાથે પાસ થવાની 100% ગેરંટી પણ સરસ તું છે. તમારે બધા વિડીયો અને બધા વિડીયોના બધા ટેસ્ટ તમારે આપવા પડે. વિભાગ 2 ની વાત છે, અંક ગણિત ની વાત છે, ગુસા અને લસા એટલે કે ગુરુત્તમ સામાન્ય અવયવ અને લઘુત્તમ સામાન્ય અવયવ બે ટોપિકની આપણે ચર્ચા કરવાની છે. જીએનવી જવાહર નવોદય પરીક્ષાના એકદમ લેટેસ્ટ વિડીયો જયારે તમારી જોડે આવી રહ્યા હોય ત્યારે તમારે દોસ્તો ધોરણ 3 થી 10 માટેની આપણી ગાઈડ એપ્લિકેશન તમારા મોબાઈલમાં ડાઉનલોડ કરવાનું ભૂલવાનું નથી. કારણ કે આની અંદર નવોદય પરીક્ષાનો ખજાનો છે અને એ ખજાનાની અંદર દોસ્તો એટલું છે કે તમે લૂંટી લૂંટીને થાકી જશો પરંતુ ખજાનો પૂરો થશે નહીં. જ્યારે સાહેબ વારીઘડી આપણને આ એપ ડાઉનલોડ કરવાનું કહેતા હોય ત્યારે આ એપમાં કદું ખાસ હોય તમારા માટે એ તમારે નિશ્ચિંત થઈને એપ ડાઉનલોડ કરવાની, તમારા મોબાઈલમાં ખોટી જગ્યા નહીં રોકે એની હું ગેરંટી આલું છું દોસ્તો. એ સિવાય જો તમે પ્લે સ્ટોરમાં જશો એટલે તમને આવો ગાઈડ એપનો સિમ્બોલ મળશે, GUIDE આમ લખશો એટલે આ ગાઈડ એપ તમે પછી ઇન્સ્ટોલ કરી શકશો. એ સિવાય દોસ્તો, જે પણ મિત્રો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની. સાહેબ લેસનમાં કશું નથી આપતા, સાહેબ લેસનમાં તમારી પાસે માત્ર એક લાઇક માંગે છે. તો તમારે લેસન ફરજિયાત કરવાનું. તમે જે પણ મિત્રો લાઇક કરો છો મને દેખાય છે, તો મારા જે પણ બાળકોનું લેસન બાકી હશે લાઇક નહીં કર્યું હોય એ પણ મને ખબર છે. મિત્રોએ કમેન્ટ કરવાની અને વિડીયો તમારા મિત્રો સાથે તમને ગમે તો શેર કરવાનું ભૂલવાનું નથી. ચલો ત્યારે આપણે આજે જોઈએ ગુસા અને લસા નો ખૂબ જ અગત્યનો ટોપિક દોસ્તો. ગુસા એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ. ગુરુ ગુરુ હંમેશા કેવા હોય, મોટા હોય, એટલે સામાન્ય અવયવ. તો મોટામાં મોટો જે સામાન્ય અવયવ હોય દોસ્તો, આ વિડીયો આમ ગુસા લસા આપણને આમ અઘરા લાગે છે પણ જો આવડી જાય દોસ્તો તો રોકડા માર્ક આપે એવું આ કોઈ ચેપ્ટર આના જેવું છે નહીં. ગુરુત્તમ સામાન્ય અવયવ આપણે યાદ રાખવાનું, ગુસા ગુરુત્તમ એટલે મોટું. તો આપેલી સંખ્યાઓના સામાન્ય અવયવ, સામાન્ય એટલે કોમન, બંનેમાં હોય, બે સંખ્યા આપી હોય બંનેમાં હોય, જેમ કે 5 5 બંને બાજુ હોય તો એ સામાન્ય કહેવાય, કોમન કહેવાય. તો આપેલી સંખ્યાઓના સામાન્ય અવયવ પૈકી એના એ અવયવ આપેલા છે પૈકી સૌથી મોટા, મેં તમને કહ્યું ને ગુરુ, ગુરુ એટલે મોટા, મોટા અવયવને આપેલી સંખ્યાઓનો ગુસા કહે છે. ફરી એકવાર આપણે જોઈ લઈએ, ગુસા કોને કહે છે, જે બે સંખ્યા આપેલી હોય, બે સંખ્યાઓ પૈકી જે કોમન હોય ને કોમન સામાન્ય હોય, સામાન્ય પૈકી જે મોટું હોય એ મોટા અને બંને સંખ્યાનો ગુસા કહે છે. ગુસા અને અંગ્રેજીમાં આપણે શોર્ટમાં HCF કહેવાય, એટલે હાઈસ્ટ કોમન, હાઈએસ્ટ કોમન ફેક્ટર કહે છે. ગુસા શોધવાની દોસ્તો બે રીતો છે આપણને ખબર છે, અવયવોની યાદની રીત અને અવિભાજ્ય અવયવોની રીત. આપણે બંને અવયવોની અભ્યાસ કરીશું. એ પહેલા ખાસ વસ્તુ દોસ્તો કે અહીંયા આપણે જે બે અવયવોની યાદ કરવાના છે, પહેલી છે આપણી અવયવોની યાદીની રીત. હવે અવયવોની યાદીની રીતમાં શું છે, હું તમને એક ઉદાહરણ સમજાવું કે આ કઈ રીતે કરાય. 30 અને 40 નો ગુસા આપણને શોધવાનો કયો છે. તો દોસ્તો 30 ના અવયવ આપણે આગળના ચેપ્ટરમાં અવયવ કઈ રીતે પાડવા શીખી ગયા છીએ, તમને જે પણ મિત્રોને ના આવડે આગળનો વિડીયો ખાસ જોઈ લેજો. અને 40 ના અવયવ, તો 30 જેટલા પણ ઘડિયામાં આવતા હોય, 1 2 15 2 30, 3 આવે 3 2 30, 5 6 30, 6 45. હવે જો અહીંયા શું થવાનું, અહીંયાથી 5 6 30 થયા તો 6 45, તો અહીંયા રિટર્ન અવયવ અહીંયાથી રિટર્ન થવાનું 10 3 30, 15 2 30 અને 30 1 30. તો કોઈ પણ સંખ્યાનો નાનામાં નાનો અવયવ એક અને મોટામાં મોટો અવયવ તે સંખ્યા પોતે છે, આપણે સૌ જાણીએ છીએ. એવી રીતે 40 ના અવયવ 1 40 1 40, 20 2 40, બરાબર 4 2 40, પછી 8 5 હવે અહીંયા જો રિટર્ન થયું 10 6 40, 20 6 20 2 40 અને 40 1 40, અહીંયા પણ થઈ ગયા. હવે 30 અને 40 ના સામાન્ય અવયવ એટલે કોમન કયા કયા છે, આ 1 છે બંનેમાં છે, આ 2 છે બંનેમાં છે, આ 5 છે બંનેમાં છે, અને આ 10 છે બંનેમાં છે. તો એ આપણે લીધા 1 2 5 અને 10. હવે આની અંદર ગુસા કયો, તો આ બધામાં સૌથી મોટું કોણ, તો કે 10. તો 10 એ 30 અને 40 નો ગુસા શું કહેવાય, 10 કહેવાય. હવે પડી દોસ્તો કેટલું સહેલું છે, આ વસ્તુ એકદમ ઈઝી છે. જો તમને આવડી જશે તો કોઈની તાકાત નથી કે આખી લાઈફ ટાઈમ તમને ગુસ્સા લસા તમારા જોડેથી કોઈ એના માર્ક કોઈ છીનવી શકશે. હવે આપણે બીજા બીજા વિષયની વાત કરીએ, બીજો જે ભાગ હતો, બીજી અને જે રીત હતી અવિભાજ્ય અવયવની, આ તો એનાથી બી સહેલું છે દોસ્તો. અહીંયા હું તમને એક ઉદાહરણ કહું કે 24 અને 36 નો ગુસ્સા અશોધો, તો બહુ ઈઝી છે. તો પહેલા 24 ના આપણે અવિભાજ્ય અવયવ પાડી દેવાના. તો જો 24 ના અવિભાજ્ય અવયવ તો 12 ના પાડો, 12 કયા કયા ઘડિયામાં આવે, 2 6 12, બરાબર. આપણે ભાગ પાડ્યા,
24 માં, એક ને બે, એક ને બે, એક ને ત્રણ, 36 ના અવિભાજ્ય અવયવ પડ્યા. 2 દુ 4, 4 તરી 12, 12 12 તરી 36, 9 તરી 9, 9 દુ 18, 18 તો 36. હવે આની અંદર સામાન્ય જો કોમન શું છે, બે આવી ગયા, આ બંને બે છે એ આવી ગયા. હવે અહીંયા બે છે પણ એ નથી, અહીં ત્રણ છે અહીં ત્રણ છે આવી ગયા, અહીં ત્રણ છે એ નથી. આ જે બંનેની અંદર કોમન છે એ આપણે લઈ લીધું. હવે અહીંયા શું કરવાનું છે, જે બંનેમાં સામાન્ય તો હવે એનો ગુણાકાર કરવાનો છે. 2 દુ 4 અને 4 તરી આ થયો 24 અને 36 નો સા. પેલા અમે શું કરતા હતા, આપણે સૌથી મોટો લેતા હતા, આમાં આપણે ગુણાકાર કરવાનો છે. ખૂબ જ ઈઝી છે દોસ્તો, તમારે ચિંતા કરવાની નથી, બહુ મજાનું છે. જો તમને આવડી જશે તો આના જેવી તમને મજા ક્યાંય પણ આવશે નહીં. તો દોસ્તો આપણે આજનો ગુસાઅનો ટોપિક તમને ખૂબ જ સરળતાથી સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આના રિલેટેડ આપણે દાખલા ટૂંક સમયમાં બીજા વિડીયો. તો તમને મિત્રોને આ વિડીયો કેવો લાગ્યો તમારે અમને કમેન્ટ બોક્સમાં ખાસ જણાવવાનું છે. એ સિવાય તમારે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે દોસ્તો, કે વિડીયો બધા જ તમારે જોવાના છે. વિડીયો જોવા માટે તમારે ચેનલને સબસ્ક્રાઇબ કરવી પડશે. અને સૌ મિત્રોને આજના આ વિડીયોના શુભ 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 આશીષ, અને ખૂબ જ સારી રીતે તમે નવોદય પરીક્ષાની તૈયારી કરો અને નવોદય પરીક્ષા ખૂબ જ સારી રીતે પાસ કરો એવી અભ્યર્થના સાથે સૌને જય હિન્દ, જય ભારત, ટાટા, બાય બાય, આવજો.